વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 મેથ્સ ચેપ્ટર 6 તું મારો ગુણક હું તારો અવયવ વિડિયો 4. હવે આપણે વિભાગ સીમાં આપણે અવયવ વિશે ભણવાનું છે. અવયવ કોને કહેવાય? તો આપેલી સંખ્યાને જે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહેવાય. બરાબર ધ્યાનથી સમજો, આપેલી સંખ્યાને જે જે સંખ્યા વડે ભગાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય. અહીં હું તમને 12ના અવયવ શીખવાડું છું. હવે 12ના અવયવ શીખવાડું છું, 12ના અવયવ શોધો. તેના માટે સમજૂતી છે કે ભાઈ 12ના અવયવ હોય તો હું આશરે આ પરીક્ષામાં નથી પૂછાયું, ખાલી સમજવાનું છે. સંખ્યાઓ 12 સુધીની લખી કાઢી. હવે 12ને હું 1 વડે ભાગું તો હું 12ને 1 વડે ભાગું. માનો કે 1 એકાએક 0, 2 ઉતારે 1 2 2 0, તો 12 વડે ભાગી શકાય છે. 2નું ઘડિયું બોલું, 2 6 12, તો 12ને 2 વડે ભાગી શકાય છે. એમ 3 વડે ભાગું, 4 વડે ભાગું, 5 વડે ભાગું, 6 વડે ભાગું, 7 વડે ભાગું, બધા વડે ભાગતા જાય. જો 7 વડે ભાગી શકાતું નથી કે 7ના ઘડિયામાં 12 આવતા નથી. હવે તમારે આ રીતે આવી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી, આ તો ખાલી સમજૂતી છે. કારણ કે અહીંયા માને કે મોટી સંખ્યા 96 આપેલી હોય કે 96 સુધી લખવાના ના હોય, એટલે જો અમે શું કર્યું કે 12ને 1 2 3 4 6 અને 12 વડે નિશેષ ભાગી શક્યા. આ રીતે મેં બધો ભાગાકાર કર્યો તો આટલી સંખ્યાઓ વડે ભાગી શકાયા. તો 12ના અવયવ 1 2 3 4 6 અને 12 છે. એટલે આપણી વ્યાખ્યા પ્રમાણે મળી ગઈ કે ભાઈ આપેલી સંખ્યા 12, આપેલી સંખ્યા 12 છે, અને 12ને આપેલી સંખ્યા 12 છે, 12ને 1 2 3 4 6 અને 12 વડે નિશેષ ભાગી શકાય. તો 12ના અવયવ 1 2 3 4 6 અને 12 થાય. હવે આપણે એના ઉપરથી જોઈએ. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે, એમસીક્યુમાં પૂછાય, ખાલી કે દરેક સંખ્યાનો અવયવ છે. સંખ્યાનો સૌથી નાનો અવયવ, સૌથી નાનો અવયવ 1 છે. કારણ કે તમે જુઓ અહીંયા કોઈ પણ સંખ્યાને 1 વડે તો ભગાય, એટલે પહેલો 1 તો લખી જ દેવાનો આંખો બંધ કરી. તમને અવયવ પૂછ્યો હોય તો 1 તો એનો અવયવ છે જ. દરેક સંખ્યા પોતે જ પોતાનો અવયવ છે. જુઓ 12 એ 12નો અવયવ છે, એટલે દરેક સંખ્યાના 2 અવયવ તો હોય જ, 1 અને પોતે 2. સંખ્યાના સૌથી મોટો અવયવ સંખ્યા પોતે જ. આમાં તમને એમ જોવા ને કે ભાઈ 12ના અવયવ પૂછ્યા ને તો સૌથી મોટો અવયવ 12 હોય, 12થી મોટો કોઈ અવયવ હોય નહીં. અવયવીમાં એના કરતાં મોટી સંખ્યાઓ હોઈ શકે, અવયવમાં ના હોય. હવે જુઓ, સંખ્યાના અવયવ સંખ્યા જેવડા અથવા સંખ્યા કરતાં નાના હોય. અહીંયા તમે જોઈ શકો છો 12ના અવયવ 12 એ સંખ્યા જેવડો કહેવાય અને સંખ્યા કરતાં નાના છે, એટલે સંખ્યાના અવયવ સંખ્યા જેવડા અથવા એના કરતાં નાના હોય છે. 1 સિવાયની દરેક સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ તો હોય, ખાલી 1 જ એવો છે અને 1 જ અવયવ છે, 1 સિવાય બીજો કોઈ અવયવ નથી. પણ 1 સિવાયની કોઈ પણ સંખ્યા હોય અને 2 અવયવ હોય, 1 તો ખરો જ અને એક સંખ્યા પોતે. હવે આપણે અહીં આપણે દાખલો 1માં જોઈશું કે નીચે આપેલી સંખ્યાના અવયવો જણાવો અથવા આપો અથવા શોધો, એવું શબ્દ આપેલો હોય. અવયવો જણાવો, આપો અથવા શોધો. હા, 18 છે. હવે મેં પેલું 12 આ રીતે ઉપર કર્યું, તમને 12નો 1 વડે ભાગવાનું ને એવું બધું શીખવાડ્યું, એની જગ્યાએ હું તમને અહીંયા ડાયરેક્ટ શીખવાડું. જો 1 તો લખી જ દેવાનું, એટલે 18ને 1 વડે ભાગો એટલે 18 આવે, 18 એકા 18. પછી 1 પછી કોણ આવે? 2. તો 2 વડે ચેક કરો, 2ના ઘડિયામાં 18 આવે છે. હા, તો 2 ગુણ્યા 18, અરે સોરી, 2 ગુણ્યા 9, એટલે 2 9 18. 3ના ઘડિયામાં 18 આવે છે. હા, તો 3 6 18, તો 3 ગુણ્યા 6. પછી 4ના ઘડિયામાં 18 આવે છે, તો 4ના ઘડિયામાં 18 નથી આવતા. 5ના ઘડિયામાં 18 આવે છે, તો 5ના ઘડિયામાં 18 નથી આવતા. 6ના ઘડિયામાં 18 આવી ગયા. જો એટલે જ્યારે અહીંથી આમ લખતા 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 બાજુમાં જો સંખ્યા આવી જાય તો અહીંથી આપણે લખવાનું બંધ કરી અને અહીંથી આમ કહીને આમ ઉપર અવયવ બોલી જવાના, 1 2 3 6 9 અને 12. તો આપણને 18ના અવયવ મળી ગયા. 18ના અવયવ 1 2 3 6 9 અને 12 અરે 18 છે. આ આપણા 18ના અવયવ મળી ગયા. હવે એવું બીજું આપણે જોઈએ. જો 24ના અવયવ બીજો દાખલો છે, 24ના અવયવ તો 1 ગુણ્યા 24 તો લખી જ દેવાનું, કારણ કે 1 તો બધાનો અવયવ છે. એકમનો બેકી જ, એટલે 2 વડે ભાગ ચાલશે. આપણી ચાવીઓ અહીંયા કામ લાગી જુઓ. 2 એટલે 24ને 2 વડે તમને જો ઘડિયો આવડતો હોય તો ઠીક છે, ના આવડતો રફ કામમાં 24 ભાગ્યા 2 કરી જોવાના એટલે 12 જવાબ આવશે, એટલે 12 2 24. પછી 3ના ઘડિયામાં આવે છે કે નહીં યાદ રાખો, 3 8 24, 3 પછી આવે 4, 4ના ઘડિયામાં આવે છે, હા 4 6 24,
ચાર પછી પાંચ આવે, પાંચના ઘડિયામાં ચોવીસ ના આવે, પાંચ પછી છ આવે તો છ બાજુમાં આવી ગયો, બાજુમાં આવી જાય ને પછી એના ઘડિયા નહીં બોલવાના, આ અવયવોને આપણે લાઇનમાં લખી કાઢવાના. માટે કરીને લખવાનું ચોવીસના અવયવો, એક બે ત્રણ ચાર છ આઠ બાર ચોવીસ છે. એ જ રીતે બાજુમાં જો વીસના અવયવ આપણે જોઈએ તો એક ગુણ્યા વીસ તો લખી જ દઈશું, એકમનો બેકી જ એટલે બે વડે ભાગ ચાલશે, બે ગુણ્યા દસ, ત્રણના ઘડિયામાં નહીં આવે કારણ કે ત્રણના ઘડિયામાં વીસ ના આવે, ચારના ઘડિયામાં આવશે, ચાર પંચા વીસ, ચાર પછી આવે પાંચ, પણ પાંચ બાજુમાં આવી ગયો એટલે હવે ઘડીઓ બોલવાનો નહીં. આ રીતે વારે ઘડી આવું તમારે લીટી દોરવાની જરૂર નથી, ખાલી હું સમજાવવા માટે દોરું છું. માટે વીસના અવયવો એક બે ચાર પાંચ દસ અને વીસ છે. એ રીતે આપણે છન્નુંના જોઈએ છીએ. આ સંખ્યા મોટી છે એટલે તમને એવું લાગે કે છન્નુંના અવયવ કયા કયા છે, તો છન્નુંને એક ગુણ્યા છન્નું લખીશું આપણે. એકમનો બેકી જ એટલે બે વડે ભાગ ચાલશે, અડતાલીસ દુ છન્નું. હવે ત્રણ વડે ભાગ ચલાવીએ, ત્રણ વડે ભાગ ચાલે છે કે નહીં એ ચાવીની મદદથી ઉપયોગ કરીએ. છન્નું ભાગ્યા ત્રણ કરવાની જરૂર નથી, છ નવ છ પંદર બંને અંકોનો સરવાળો ત્રણના ઘડિયામાં આવે છે એટલે ત્રણ વડે ભાગ ચાલશે. આપણે ત્રણ વડે ભાગ ચલાવીએ એટલે એ બત્રીસ તરી છન્નું. હવે ચાર વડે ભાગ ચાલે છે કે નહીં એ ચેક કરીએ, તો ચાર વડે ભાગ ચાલે છે, ચોવીસ ચોક છન્નું, પાંચના ઘડિયામાં ના આવે. જો બે અને ત્રણ વડે ભાગ ચાલે છે એટલે છ વડે ભાગ ચાલશે એટલે સોળ છક છન્નું, સોળના ઘડિયામાં આવશે, સોળ છક છન્નું, સોળ પંચાય એસી, સોળ છક છન્નું બરોબર. હવે સાતના ઘડિયામાં નહીં આવે, આઠના ઘડિયામાં આવે બાર અઠા છન્નું, નવના ઘડિયામાં છન્નું ના આવે, દસના ઘડિયામાં છન્નું ના આવે, અગિયારના ઘડિયામાં છન્નું ના આવે, બારના ઘડિયામાં છન્નું આવી ગયું એટલે આપણે આ રીતે લખી દેવાનું. માટે છન્નુંના અવયવો કયા કયા મળ્યા, એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ બત્રીસ અડતાલીસ છન્નું છે. હવે ઇઠ્યોતેરના અવયવો જોઈએ. ઇઠ્યોતેરમાં એકમનો અંક બેકી છે એટલે પહેલાં એક તો લખી જ દેવાનો, એકમનો અંક બેકી છે એટલે બે વડે ભાગ ચાલશે, ના આવડે તો રફકામમાં તમારે આ રીતે ઇઠ્યોતેર ભાગ્યા બે કરીને ચેક કરી લેવાનું તો એનો જવાબ આવશે ઓગણચાલીસ. હવે ત્રણ ત્રણ વડે ભાગ ચાલે છે કે નહીં એ ચેક કરવા માટે સાતના આઠ અંકોનો સરવાળો ચેક કરો. સાતના આઠ પંદર, ત્રણના ઘડિયામાં પંદર આવે છે એટલે ઇઠ્યોતેરને ત્રણ વડે ભાગશે, ભાગ ચાલશે. તો ઇઠ્યોતેરને તમે આ રીતે ત્રણ વડે ભાગ ચલાવી શકો છો, તો ત્રણ વડે ભાગ ચલાવો તો છવ્વીસ તર ઇઠ્યોતેર આવશે. પછી ચારના ઘડિયામાં નહીં આવે, ચાર વડે ભાગ નહીં ચાલે, પાંચ વડે ભાગ નહીં ચાલે, છ વડે ભાગ ચાલશે, તેર છંગ ઇઠ્યોતેર, તેર છંગ ઇઠ્યોતેર, છ વડે ભાગ ચાલશે આનો. પછી સાતના ઘડિયામાં નહીં આવે, આઠના ઘડિયામાં નહીં આવે, નવના ઘડિયામાં નહીં આવે, દસ અગિયાર બાર તેરના ઘડિયામાં આવશે તો આ સંખ્યા મળી ગઈ આપણને. માટે ઇઠ્યોતેરના અવયવ એક બે ત્રણ છ તેર છવ્વીસ ઓગણચાલીસ અને ઇઠ્યોતેર છે. આ રીતે જો તમે અવયવ પાડો તો તમને તરત જ આવડી જશે. આ ક્રમ વચ્ચે કોઈ સંખ્યા ખવાઈ ના જાય એ ધ્યાન રાખજો, વચ્ચે કોઈ એક બે કે ચાર કે કંઈ રહી ના જાય એ ધ્યાન રાખજો. ઘણી વખતે તો અહીંયા ઘણા બધા અવયવ આવતા હોય છે એટલે આ ધ્યાન રાખજો. હવે હોમવર્કમાં આપણે 82, 50, 21, 72, 97 ઉપર મુજબ સેમ ટુ સેમ તમે હોમવર્ક કરજો. બાકીનું આપણે અવયવોને જ લગતું નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.